વાત કરીએ આમોદની, તો આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64A 3 મહિના પહેલા 7.33 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો અને જેમાં આમોદના 32 થી નાળાથી લઈ મલ્લા તલાવડી સુધી 5 લેયરમાં રોડ બનાવવામાં આવ્યો હતો, જે નવીન બનાવેલ રોડમાં ખોદકામ કરી કાળી માટી નાખી બહાર કાઢવામાં આવી હતી અને જે પીળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આમ છતાં 25 વર્ષની ગેરંટીવાળો રોડ માત્ર 3 મહિનામાં જ પહેલા વરસાદે ખખડધજ બનતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. નેશનલ હાઈવે નંબર 64 જે ચોકડીનો જે રોડ અત્યારે 3 મહિના પહેલાં બનાવવામાં આવેલો હતો તે હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે અહીંયા ઠેર ઠેર રોડ પર ખૂબ મોટા ખાડા પડી ગયેલા છે. આ અધિકારીઓની મિલીભગત એ અહીંયા આગળ દેખાઈ રહેલી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં હાથ ધરવામાં આવ્યા નથી અને એના સ્થાનિક ધારાસભ્યએ પણ 25 વર્ષની ગેરંટી આપી હતી. એ છતાં શું આ અધિકારીઓ મોટાભાગે અહીંયા આગળ ભ્રષ્ટ કરતા? 6 મહિના પહેલાં આ રોડનું નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવેલી હતી અને ત્યારે એમ જણાવવામાં આવ્યું હતું કે આ રોડની 5 વર્ષથી લઈને કે 25 વર્ષ સુધીની ગેરંટી આપવામાં આવે છે કે આ રોડને કશું પણ નહીં થાય. તો મોસમના પહેલાં જ વરસાદમાં આપણે જોઈ રહ્યા છે કે આ રોડ તૂટી ગયેલો છે. હવે આપણે આમાં શું સમજવું? આ રોડની કામગીરી જે તે કોન્ટ્રાક્ટરે કરવામાં આવેલી છે કે આપણે જોઈ રહ્યા છે કે કેટલી નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવેલી છે. તો મોસમના પહેલા જ વરસાદની અંદર આ રોડ તૂટી ગયેલો નજરે પડે છે. હવે આ બાબતે શું તંત્ર જાગશે અને કોન્ટ્રાક્ટર સામે અને જે તે અધિકારી સામે આ બાબતે પગલાં ભરવામાં આવશે? હવે લોકોને આ હાલાકી વેઠવાનો વારો આવશે. આ રોડ આટલો તૂટેલો છે, આગળ જતાં જેમ જેમ વરસાદ પડશે, ચોમાસું આગળ વધશે, તેમ આ રોડ પણ તૂટતો તૂટતો આગળ વધશે, આગળ જવાનો જ છે. આ બાબતે હવે શું પગલાં ભરાશે? આવનાર 25 વર્ષ સુધી કંઈ નહીં થાય એવો ખૂબ જ મજબૂતીકરણ સાથે આ